धोरण छ विषय गणित प्रकरण नंबर 12 गुणोत्तर अने प्रमाण एमा आपणे छेले स्वाध्याय 12.1 प्रश्न नंबर 5 सुधी जोयो तो आज एनी आगळ प्रश्न नंबर 6 जोईशुं। तो प्रश्न नंबर 6 नीचेनो गुणोत्तर शोधो। तो आपने चार अलग अलग किंमतों आपी छे तो दरेक ना गुणोत्तर शोधवाना छे। ए छे 81 अने 108, बी छे 98 अने 63, तो 81 અને 108 તો કઈ રીતે લખાય? આગળ હોય એને ઉપર લખવાની, પાછળ હોય એને નીચે લખવાની। 108 હવે અવયવ પાડવાના, તો 81 ના અવયવ 9 ગુણ્યા 9, 9 એ 9 એ 81 થશે, અને 108 ના અવયવ 108 तो 50 प्लस 100 54 गुणिया 2, 54 गुणिया 2 बराबर 99 81 54 गुणिया 2 એટલે 108 बराबर 9 છે તો એના કેટલા થશે? 3 गुणिया 3 અને બીજો 9 છે એના પર 3 गुणिया 3 ભાગાકાર 54 ના હોય 26 લૂપ 54 27 तो 54 9 करी 27 तो 54 क्या घड़िया में 54 आवशे 9 6 54 9 6 54 9 गुणिया 6 तो અહીંયા જો 3 करी 9 3 2 6 અને 2 તો પાછળ એમ ના આવે બરાબર तो 3 गुण 6 અને 3 તરી 9 તો અહીંયા 3 છે એ પણ અહીંયા કેન્સલ થઈ જશે તો વધ્યા શું? ઉપર 3 વધ્યા નીચે 2 ગુણ્યા 2 તો નીચે વધ્યા 4 તો આનો ગુણોત્તર શું આવે? 3 + 4 3 + 4 પછી 98 અને 63 તો 98 છે આગળ હોય એને ઉપર લખવાની પાછળ હોય એને નીચે લખવાની તો 98 / 63 તો 98 ના અવયવ 49 × 2 એટલે 98 અને 63 21 + 63 21 + 63 હવે ફરી 49 છે ઉપર 70 × 49 બે એમના એમ 7 × 21 નીચે છે 21 તો 7 × 3 7 × 3 × 3 7 અને 7 તો ઉપર શું હશે? 7 × 14 3 × 9 તો 14/9 આનાથી આગળ નહીં થાય બરાબર તો શું આવશે? 14/9 અને ગુણોત્તર પ્રમાણે બીજી રીતે લખવું હોય તો 14/9 પણ લખી શકાય। પછી સી સી છે 33 કિલોમીટર અને 121 કિલોમીટર ત્રીસ
मिनिट अने 45 मिनिट 30 मिनिट अने 45 मिनिट तो 33 किलोमीटर अने 21 किलोमीटर तो શું થશે 33 ઉપર અને 121 નીચે હવે જો અહીંયા 11 દરેક 33 11 ગુણ્યા 3 અને 11 121 એટલે 11 ગુણ્યા 11 થશે 11 ગુણ્યા 11 કરશો એટલે આવશે 121 તો 11 અને 11 કેન્સલ તો વધ્યું 3 ના છેદમાં 11 3 જેમ 11 3 જેમ 11 બરાબર બાજુમાં 30 મિનિટ અને 45 મિનિટ તો આગળ છે એ ઉપર આવશે પાછળ છે એ નીચે આવશે 45 30 તો 15 દુ 30 15 તરી 45 15 દુ 30 અને 15 તરી 45 તો 15 15 કેન્સલ 2 જેમ 2 ભાગ્યા 3 અને 2 જેમ 3 કોણ લખી શકાય બરાબર પછી પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 નીચેનાનો ગુણોત્તર શોધો 30 મિનિટ અને 1.5 કલાક બી 40 સેમી અને 1.5 મીટર 40 સેમી અને 1.5 મીટર તો જો પહેલામાં 69 મિનિટમાં છે અને બીજો છે કલાકમાં તો નિયમ એવો છે કે ગમે તે એક જ એકમ હોવો જોઈએ તો આપણે કલાક છે એને મિનિટમાં ફેરવી દઈએ પહેલા તો 30 1.5 કલાક 1 કલાક એટલે કેટલી મિનિટ થાય 1 કલાક બરાબર 60 મિનિટ તો 1.5 કલાક બરાબર કે 1.5 કલાક એટલે કેટલી થશે 90 મિનિટ તો 1.5 કલાકની જગ્યાએ શું આવી ગયું 90 મિનિટ તો હવે ગુણોત્તર શોધીએ તો 30 મિનિટ અને 90 મિનિટ નો ગુણોત્તર તો 30 આવશે ઉપર 90 આવશે નીચે 30 આવશે ઉપર 90 આવશે નીચે તો 30 તરી 90 તો 1 ના છેદમાં 3 તો શું લખાય એને 1 જેમ 3 1 ભાગ્યા 3 1 જેમ 3 બાજુમાં 40 સેન્ટીમીટર અને 1.5 મીટર તો મીટર ને આપણે પહેલા તો સેન્ટીમીટરમાં ફેરવીશું તો 1 મીટર 1 મીટર બરાબર 100 સેમી તો 1.5 મીટર 1.5 મીટર બરાબર 150 સેન્ટીમીટર 1.5 મીટર બરાબર 150 સેન્ટીમીટર તો 40 સેમી અને
1.5 मीटर એટલે 150 સેમી નો ગુણોત્તર કેટલો બરાબર તો 40 સેમી આગળ છે એને ઉપર લખીશું 40 સેમી અને પાછળ છે એને નીચે લખીશું તો 0 0 કેન્સલ તો શું વધ્યું 4/15 એને 4/15 પણ લખી શકાય બરાબર પછી સી અને ડી સી છે તે 55 પૈસા અને 1 રૂપિયો પાંચ ડી છે 500 મિલી 500 મિલી અને 2 લિટર 500 મિલી અને 2 લિટર તો 55 પૈસા અને 1 રૂપિયો તો 55 પૈસા પહેલા તો રૂપિયાને પૈસામાં ફેરવીશું તો 1 રૂપિયો બરાબર 100 પૈસા 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર તો રૂપિયા છે એને પૈસામાં આપણે ફેરવી દીધું હવે 55 પૈસા અને 100 પૈસા 100 પૈસા 55 પૈસા અને 100 પૈસા તો 55 છે એ આવશે આગળ એટલે કે ઉપર 100 આવશે નીચે તો 11 × 5 11 × 55 અને 20 × 5 = 100 5 × 5 = 5 તો શું વધ્યું ઉપર આવશે 11 નીચે આવશે 20 તો 11/20 બરાબર ડી 500 મિલી અને 2 લિટર તો લિટર ને આપણે મિલીમીટર માં ફેરવીશું તો 1 લિટર 1 લિટર બરાબર 1000 મિલી 1 લિટર બરાબર 1000 મિલી તો 2 લિટર બરાબર 2000 મિલી 2 લિટર બરાબર 2000 મિલી તો 500 મિલી અને 2000 મિલી માટે ગુણોત્તર શોધીશું તો 500 મિલી અને 2000 મિલી તો 500/2000 તો 5 ના 2 0 કેન્સલ થઈ જશે 5/20 તો 5 × 4 = 20 1/4 1/4 એટલે કે 1/4 1/4 એટલે કે 1/4 પ્રશ્ન નંબર 8 એક વર્ષમાં સીમા 1.5 લાખ રૂપિયા કમાય છે અને 50,000 બચત કરે છે તો નીચેના ગુણોત્તર શોધો તો પહેલા શોધો
सीमा कितना कमाई छे? कमाई कितनी छे? 1,50,000 रुपया बराबर, अने बचत छे 50,000, बचत छे 50,000 रुपया, बचत छे 50,000 रुपया। हवे सीमा कमाई छे ती रकम अने बचत करे छे ती रकम नो गुणोत्तर, तेने बचावेल रकम अने खर्च करेल रकम नो गुणोत्तर। तो जो कमाई 1.5 लाख रुपया अने बचत करी 50,000 रुपया, तो वापर्या केटला? खर्च करे, तो खर्च करे कितना कर्या? तो 1 लाख रुपया। 1.5 लाख कमाई एमांथी 50,000 बचाया, एनो मतलब 1 लाख रुपया शुं कर्या? वापरी काढ्या बराबर, वापर्या एवुं लखीए तो पण चाले। तो हवे जो पहेलो प्रश्न शुं कीधो छे, ए सीमा कमाई छे ते रकम अने ते बचत करे छे ते रकम, कमाई छे ते रकम अने बचत करे छे ते रकम, तो कमाणी अने बचत नो गुणोत्तर केटलो? तो कमाणी केटली छे? 1,50,000 અને એની બચત કેટલી છે? તો કે 50,000। તો 0 કેન્સલ કરી દેવાનો, તો 15/5, 5 × 15 તો 3/1, એનો મતલબ 3/1। પછી બી માં શું કીધું છે? તો તેણે બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમનો ગુણોત્તર, તો બચાવેલી રકમ અને ખર્ચ કરેલી, તો બચત અને ખર્ચ કરેલ એટલે કે ખર્ચનો ગુણોત્તર, બચત અને ખર્ચનો ગુણોત્તર। તો બચત કેટલી છે? બચત 50,000 રૂપિયા અને ખર્ચ કેટલો છે? 1 લાખ રૂપિયા। તો 1, 2, 3, 4 4 0 ઉપર નીચે કેન્સલ, તો 5/10, તો 5 × 10 5 × 10 તો ઉપર રહેશે 1 અને નીચે વધ્યો 2, તો આને 1:2 પણ લખી શકાય, 1:2 પણ લખી શકાય। प्रश्न नंबर 9, प्रश्न नंबर 9, 3,300 विद्यार्थी नी एक शाला में, तो विद्यार्थी कितना छे? विद्यार्थी 3,300, 102 शिक्षकों छे, तो शिक्षकों શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની
विद्यार्थिनी संख्यानो गुणोत्तर, शिक्षकों की संख्या अने विद्यार्थी की संख्या गुणोत्तर। तो आगे शू है शिक्षकों की संख्या, तो शिक्षकों की संख्या आवशे ऊपर 102, पाछळ छे विद्यार्थी की संख्या, तो विद्यार्थी की संख्या आवशे 3300। तो हवे सादो रूप आपे 102, तो पाछळ 2 की संख्या छे, तो 51 गुणिया 2 51 गुणिया 2 એટલે 102 3300, તો 15 ગુણ્યા 30 3300 ના ભાગ કેટલા પડશે? 2 3300, તો 11 તરી 30 17 તરી 51 17 ગુણ્યા 3 17 તરી 51 ગુણ્યા 2 51 ની જગ્યાએ 17 તરી 51 લખ્યા। 11 શું છે? તો એના ભાગ પાડીએ તો 550 ગુણ્યા 2 3 પણ અહીંયા છે, તો 2 અને 3 કેન્સલ, 17 ભાગ્યા 550, તો 17 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આગળ એનો ભાગ ચાલશે નહીં। અને બીજી રીતે 17 જેમ 550 પણ લખી શકાય। प्रश्न नंबर 10, प्रश्न नंबर 10, एक कॉलेज ना 4320 विद्यार्थियों माथी 2300 छोकरियों छे, तो नीचे ना गुणोत्तर शोधो। છોકરીઓની સંખ્યા કુલ વિદ્યાર્થી, છોકરાઓની સંખ્યા છોકરીની સંખ્યા, છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી। તો પહેલા તો કોલેજમાં કુલ વિદ્યાર્થી, કુલ વિદ્યાર્થી, તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 4320 4320। પછી છોકરીઓ, છોકરી કેટલી છે? તો 2300 2300 છોકરી છે, તો છોકરા કેટલા હશે? બાકી વધ્યા એ છોકરા, તો 0 4320 માઇનસ 2300, તો કેટલા વધશે? 2020 2020। હવે પ્રશ્ન નંબર 1, તો જો છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એમાં શું કીધું છે? છોકરીની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા, અને કુલ વિદ્યાર્થીનો, કુલ વિદ્યાર્થીની સંખ્યાનો
गुणोत्तर छोकरी की संख्या अने कुल विद्यार्थी की संख्या नो गुणोत्तर तो छोकरी की संख्या जे आगळ होय एने ऊपर लखवानुं पाछळ होय एने नीचे लखवानुं तो आगळ छे छोकरी की संख्या केटली छे अहींया 2300 અને કુલ વિદ્યાર્થીની સંખ્યા તો કુલ વિદ્યાર્થી કેટલા છે 4320 હવે પાછળ છે 0 બંનેમાં ઉપર નીચે 0 કેન્સલ તો 230 અને 432 230 432 230 અહીંયા પણ 0 છે પાછળ અહીંયા પણ 2 છે તો બી ની સંખ્યા એટલે 2 વડે ભાગ ચાલશે तो 230 એને મારે લખવા હોય 2 વડે ભાગ કરું તો 230 તો 100 દુ 200 115 15 દુ 30 115 ગુણ્યા 2 એટલે થશે 230 432 તો 216 ગુણ્યા 2 216 ગુણ્યા 2 તો 2 કેન્સલ થઈ જશે તો વધશે શું 115 ભાગ્યા 216 115 ભાગ્યા 216 બી બીમાં છોકરાની સંખ્યા અને છોકરીની સંખ્યા તો છોકરાની સંખ્યા કેટલી છે અહીંયા 2020 છોકરીની સંખ્યા કેટલી છે 2300 તો પાછળ 0 કેન્સલ 202 એટલે 101 ગુણ્યા 2 230 તો 115 ગુણ્યા 2 ઉપર નીચે 2 2 કેન્સલ તો 101 ભાગ્યા 115 તો આ છોકરાની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર છે હવે સી કીધું છે છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થી સી છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થી નો ગુણોત્તર છોકરાની સંખ્યા અને કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર તો છોકરાની સંખ્યા કેટલી છે 2020 કુલ વિદ્યાર્થી કેટલા છે 4320 તો 00 ગયા 202 એટલે 101 ગુણ્યા 2 અને નીચે 432 તો 216 ગુણ્યા 2 2 2 ગયા તો શું વધ્યું 101 અને 216 બરાબર તો આજે આટલે સુધી રાખીએ એની આગળનું નેક્સ્ટ વિડીયોમાં